નમસ્કાર મિત્રો, મેક્સિમમ અનુમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું QR કોડ કઈ રીતે બનાવી શકાય અને તેને કઈ રીતે સ્કેન કરી અને કોઈ પણ માહિતી છે એ ડીકોડેડ કરી શકાય. તો ચાલો જોઈએ. QR કોડનું પૂરું નામ છે ક્વિક રિસ્પોન્સ કોડ, અને આ કોડ દ્વારા તમે કોઈ પણ પ્રકારની માહિતીને છે તે ઇન્ક્રિપ્ટેડ કરી શકો છો. મતલબ QR કોડમાં એક ખાસ પ્રકારના લોગો ટાઈપ ડિઝાઇનિંગમાં તમે છે તેને ક્રિએટ કરી શકો છો. તો ચાલો જોઈએ. તે પહેલાં મેં મારો જે યુટ્યુબ ચેનલનો QR કોડ બનાવ્યો છે તેને આપણે સ્કેન કરી અને જોઈએ. તો તેના માટે હું મારું જે સ્કેનર છે મોબાઈલમાં ઇનબિલ્ટ તે ઓપન કરીશ. ઓપન કર્યા બાદ આ રીતનો જે મારો યુટ્યુબનો કોડ છે તે સ્કેન થઈ જશે અને ડાયરેક્ટ મારી યુટ્યુબની ચેનલનું નામ આવી જશે અને નીચે છે ગો ટુ વેબસાઇટ, તેના ઉપર ક્લિક કરીને મોર પર ક્લિક કરશું એટલે યુટ્યુબ છે તે સિલેક્ટ કરશું. એટલે આ રીતે મારી યુટ્યુબની ચેનલ છે તે આવી જશે. આપ જોઈ શકો છો ડાયરેક્ટ યુટ્યુબ ચેનલ આવી જશે. તેના પર સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરીને આપ મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચાલો કે જોઈએ કે QR કોડ કઈ રીતે બનાવી શકાય અને તેને કઈ રીતે યુઝ કરી શકાય છે. તો સૌ પ્રથમ હું મારું ગૂગલ ક્રોમ ઓપન કરીશ. ગૂગલ ક્રોમ ઓપન કર્યા બાદ સર્ચ બારમાં ટાઈપ કરશું QR કોડ જનરેટર. QR કોડ જનરેટર એવું લખશો એટલે ડાયરેક્ટ બધી સાઇટો છે જે ઓપન થશે, જેમાં ફ્રીમાં પણ સાઇટમાં છે ફ્રી રીતે કઈ રીતે QR કોડ બનાવી શકાય તેને વિવિધ પ્રકારની સાઇટો ખુલશે. તેમાં નીચે સ્ક્રોલ કરશો એટલે આપ જોઈ શકો છો. હું ઝૂમ કરીને બતાવું છું જે આ પ્રકારની સાઇટ છે QR કોડ મંકી, તે એકદમ બેસ્ટ સાઇટ મારા હિસાબે મને લાગી છે કે જેનું ઇન્ટરફેસ છે તે ખૂબ જ સરળ છે અને આપ સરળતાથી પોતાનો QR કોડ છે તે બનાવી શકો છો. તો તેના ઉપર હું ક્લિક કરીશ. ક્લિક કરતાં જ આ રીતે QR કોડ મંકીની સાઇટ છે તે ઓપન થઈ જશે, જેનો ઇન્ટરફેસ ખૂબ જ સરળ છે. બાજુમાં QR કોડ આપેલો છે કે તમે જે રીતે જે સાઇટ અથવા તો કોઈ પણ ઇન્ફોર્મેશન તમે ટાઈપ કરશો તે રીતનો તમારો QR કોડ છે તે બનાવી શકો છો. ઉપર જોઈએ તો તેના જુદા જુદા મેનુ આપેલા છે કે તમારે શેનો શેનો QR કોડ બનાવી શકો. તો સૌપ્રથમ છે URL, તમારી કોઈ વેબસાઇટ હોય તો તેનો બનાવી શકો. કોઈ ટેક્સ એટલે કે કોઈ પણ માહિતી છે તે ટેક્સ સ્વરૂપે હોય તો તેને QR કોડમાં કન્વર્ટ કરી શકાય. ત્યારબાદ ઈમેલ કોઈને મોકલવો હોય, ફોન નંબર, SMS, વી કાર્ડ, એમ કાર્ડ, કોઈને લોકેશન મોકલવું હોય તો લોકેશન, ફેસબુકની આઈડી અથવા ફેસબુકના પેજનો તમારે QR કોડ બનાવવો હોય તો તે બનાવી શકાય છે. ટ્વિટરનો, યુટ્યુબનો, આ રીતે છે વાઈફાઈનો, વાઈફાઈમાં તમે પાસવર્ડ અને આઈડી નાખીને પણ તે બનાવી શકો. તો આપણે સૌપ્રથમ અત્યારે મારે યુટ્યુબનો QR કોડ બનાવવો છે મારી ચેનલનો સબસ્ક્રાઈબ માટેનો. તો યુટ્યુબ ઉપર ક્લિક કરીશ અને ત્યારબાદ અહીં મારું યુટ્યુબની આઈડી છે તે હું નાખીશ. ખાસ ધ્યાન રાખજો HTTPS તમે લખશો તો જ તમારું છે તે આગળ પ્રોસેસ થશે, નહીંતર એરર આવી જશે. અત્યારે હું અહીં લખું છું https://www.youtube.com/maximummanu. આ રીતે હું મારું યુટ્યુબનું છે તે બનાવી દઉં. ત્યારબાદ અહીં તમારે છે તે કલર સિલેક્ટ કરવાનો છે. તમારે જે QR કોડ છે તે કયા કલરનો રાખવો છે, તો મારે અત્યારે અહીં બ્લેક કલરમાં જ રાખવો છે. તમે ચાહો તો કલર અહીં બદલાવી શકો છો. ત્યારબાદ બેકગ્રાઉન્ડ કલર પણ તમે રાખો તો રાખી શકો છો. અને અત્યારે મારે જો યુટ્યુબનું ચેનલ માટેનું જે છે તે QR કોડ બનાવશે તો તમે યુટ્યુબનું ચેનલનો જે છે યુટ્યુબની નિશાની જે આઇકોન છે તમે અહીં લોગો લગાડી શકો છો. તમે ફેસબુકનું પેજનું બનાવો તો ફેસબુકનો લોગો લગાડી શકો છો. ટ્વિટર છે, ગૂગલ પ્લસ છે, ઇન્સ્ટાગ્રામ છે, લિંકડ છે, તમે કોઈપણનો મેલ છે, કોઈપણનો છે લોગો તમે વચ્ચે લગાડી શકો. તમને જે યોગ્ય લાગે તેનું તમે જે QR કોડ બનાવો તેનો લોગો છે અહીં એડ કરી શકો. તો હવે અહીં જોઈએ તો અહીં જે ક્વોલિટી છે QR કોડની તેને તમે લોથી હાઈ પણ કરી શકો, તમને જે યોગ્ય લાગે તે કરી શકો. પછી જનરેટ QR કોડ ઉપર ક્લિક કરશો એટલે આપણો QR કોડ છે તે બની જશે. મારો QR કોડ છે બનીને તૈયાર થઈ ગયો છે. હવે હું ડાઉનલોડ PNG ઉપર ક્લિક કરીશ એટલે મારો QR કોડ છે તે ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થઈ ગયો છે તેને ઓપન કરશો. ઓપન કરશો તો આ રીતે છે QR કોડ છે તે જનરેટ થઈ જશે. તો આ રીતે તમે QR કોડ બનાવી શકો છો અને તેને સ્કેન કરવા માટે પ્લે સ્ટોરમાંથી QR કોડ સ્કેનર નામની એપ્લિકેશન પણ છે તમે ડાઉનલોડ કરી શકો છો. જો આપના મોબાઈલમાં પહેલેથી જ ઇનબિલ્ટ હોય સ્કેનર તો તેના વડે પણ સ્કેન કરી શકો છો. તો આપ પણ આપના નામનો અથવા તો કોઈ પણ ઇન્ફોર્મેશનનો છે QR કોડ સરળતાથી એકદમ ફ્રીમાં બનાવી શકો. જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, ના ગમ્યો તો ડિસ્લાઇક કરશો, અને આપ પહેલીવાર ચેનલ પર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો.